નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આજથી શરૂ થયેલી ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ખેડૂત ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે, જે અંતર્ગત આપણે જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં 39 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. તો આજથી 37 જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને અગાઉથી 2 યોજના માટે ફોર્મ ભરવાનું ચાલુ હતું. તો આમ ટોટલ 39 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. અને હાલમાં જોઈએ તો આજ જે લાભાર્થીની પસંદગીના નિયમો હતા તેમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. તો તેમાં શું બદલાવ કરેલ છે તેની પણ વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો તે પહેલાં મિત્રો, આપણે એક ન્યૂઝ જોઈ લઈએ કે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી ખુલતાની સાથે જ સર્વર થયું ઠપ. એક સાથે 7 લાખથી વધુ ઓનલાઈન નોંધણીના પ્રયત્નો થયા તેવું કૃષિમંત્રીએ જણાવેલ છે. આ ઉપરાંત એક સાથે વધુ લોકોનો ઉપયોગ કરવાને કારણે સર્વર ડાઉન થયું હતું તેવું પણ કૃષિમંત્રીશ્રીએ જણાવેલું હતું. તો હવે આપણે જોઈએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતાની કઈ કઈ 39 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તેના માટે હું તમને બ્રાઉઝર પર લઈ જઈશ. તો મિત્રો, બ્રાઉઝર પર આવી ગયા પછી તમારે iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેનું આઈ ખેડૂતનું ઓફિશિયલ પોર્ટલ ખુલી જશે, જેમાં અહીંયા અલગ અલગ મેનુઓ છે તેમાં આપણે યોજનાઓ ઉપર ક્લિક કરી દેશું. જેના ઉપર ક્લિક કરતાં જ સિસ્ટમમાં હાલ ફેરફાર થયેલ છે, જે અગાઉ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તે મુજબ આખું જે વિભાગવાઇઝ યોજનાઓ જોવા મળતી હતી તેના બદલે હવે આપણે અહીંયા જિલ્લો પસંદ કરવાનો આવશે. તો અહીંયા ઉદાહરણ તરીકે હું કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઉં છું. ત્યાર પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે યોજનાઓ જોવા મળી જશે, જેમાં આપણને વિભાગવાઇઝ ઊભી કોલમવાઇઝ અલગ અલગ અરજીઓ જોવા મળી રહી છે. તો તે પણ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ અરજીઓનું આખું જે કોલમવાઇઝ લિસ્ટ જોવા મળી રહ્યું છે. તો અહીંયા જે પહેલો કોલમ છે ખેતીવાડીની યોજનાઓમાં, તેમાં તમે જોઈ શકો છો કે 36+1, 2 અને 3 ટોટલ 39 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તે કઈ કઈ યોજના છે તે આપણે સ્ક્રોલ કરી અને એક પછી એક જોતા જઈએ. તો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે પહેલી જ કોલમ છે ખેતીવાડીની યોજનાઓ માટેની છે, જેમાં કૃષિ યાંત્રિકરણ પોસ્ટ હાર્વેસ્ટરના ઘટકો જોઈએ, જેમાં ક્રમ નંબર 1 છે અન્ય ઓઝાર સાધન, ક્રમ નંબર 2 છે કમ્બાઈન હાર્વેસ્ટર, ક્રમ નંબર 3 ઉપર છે કલ્ટિવેટર, ક્રમ નંબર 4 છે ગ્રાઉન્ડ નટ ડિગર, ક્રમ નંબર 5 ઉપર છે ચાપ કટર એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ, ક્રમ નંબર 6 ઉપર છે ચાપ કટર ટ્રેક્ટર પાવર ટિલર ઓપરેટેડ, ક્રમ નંબર 7 ઉપર છે ટ્રેક્ટર, ક્રમ નંબર 8 ઉપર છે પેડી ટ્રાન્સપ્લાન્ટર જેમાં સેલ્ફ પ્રોપેલરનો સમાવેશ થાય છે, ક્રમ નંબર 9 ઉપર છે પ્લાવ જેમાં તમામ પ્રકારના પ્લાવનો સમાવેશ થઈ જાય છે, ક્રમ નંબર 10 ઉપર છે પ્લાન્ટર જેમાં અન્ય પ્રકારના પ્લાન્ટરનો સમાવેશ થાય છે, ક્રમ નંબર 11 ઉપર છે પશુ સંચાલિત વાવણીઓ, ક્રમ નંબર 12 ઉપર છે પ્રાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન જેને ઢાળીઓ બનાવવા માટેની સહાય યોજના છે, ક્રમ નંબર 13 ઉપર છે પાવર ટિલર. ત્યાર પછી મિત્રો, આપણે સ્ક્રોલ કરી અને આગળ જોઈએ કે કયા કયા ઘટકો માટે યોજના ચાલુ છે. ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 14 ઉપર છે પાવર થ્રેસર, ક્રમ નંબર 15 ઉપર છે પોટેટો ડીગર, ક્રમ નંબર 16 ઉપર છે પોટેટો પ્લાન્ટર, ક્રમ નંબર 17 ઉપર છે પોસ્ટ હોલ ડીગર, ક્રમ નંબર 18 ઉપર છે ફાર્મ મશીનરી બેંક જે 10 લાખ સુધીની, ક્રમ નંબર 19 ઉપર છે ફાર્મ મશીનરી બેંક 25 લાખ સુધીની, ક્રમ નંબર 20 ઉપર છે બ્રશ કટર, ક્રમ નંબર 21 ઉપર છે બેલર જે ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન આવે છે તે બેલરનો સમાવેશ છે, ક્રમ નંબર 22 ઉપર છે માનવ સંચાલિત સાઇંથ એટલે કાપણીનું સાધન છે, ક્રમ નંબર 23 ઉપર છે માલવાહક વાહન, ક્રમ નંબર 24 ઉપર છે રીઝર બંડ ફોર્મર અને ફરો ઓપનર, ક્રમ નંબર 25 ઉપર છે રીપર બાઇન્ડર જેમાં તમામ પ્રકારના રીપર બાઇન્ડરનો સમાવેશ થાય છે, ક્રમ નંબર 26 ઉપર છે રોટરી પાવર ટિલર સેલ્ફ પ્રોપેલ્ડ અને પાવર વિડર સેલ્ફ પ્રોપેલ્ડ, ક્રમ નંબર 27 ઉપર છે રોટાવેટર, ક્રમ નંબર 28 ઉપર છે લેન્ડ લેવલર, ક્રમ નંબર 29 ઉપર છે લેસર લેન્ડ લેવલર. ત્યાર પછી સ્ક્રોલ કરી અને આગળનું જોઈએ કે
30 નંબર ઉપર કઈ યોજના છે? તો મિત્રો ક્રમ નંબર 30 ઉપર છે વિલહો, જે આંતરખેડનું એક સાધન છે. ક્રમ નંબર 31 ઉપર છે વાવણિયા ઓટોમેટિક ડ્રિલ, તમામ પ્રકારના ડ્રિલનો સમાવેશ થાય છે. ક્રમ નંબર 32 ઉપર છે વિનોવિંગ ફેન. ક્રમ નંબર 33 ઉપર છે શ્રેડર, મોબાઈલ શ્રેડર. ક્રમ નંબર 34 ઉપર છે સબ સોઇલર. ક્રમ નંબર 35 ઉપર છે હેરો, તમામ પ્રકારના. ક્રમ નંબર 36 ઉપર છે હાઈટેક હાઈ પ્રોડક્ટિવિટી ઇક્વિપમેન્ટ હબ, જે 100 લાખ એટલે કે 1 કરોડ સુધીના. ત્યાર પછી પાક સંગ્રહ ઘટકોમાં જોઈએ તો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરનો સમાવેશ થાય છે. ત્યાર પછી રાજ્યના ખેડૂતને ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજનામાં જોઈએ તો જે અગાઉથી જ આ યોજના ચાલુ છે સ્માર્ટફોનની ખરીદી પરની સહાય. આ ઉપરાંત સિંચાઈની સુવિધા માટે જે પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના છે. તો મિત્રો આમ 36+1 આમ ટોટલ 37 યોજનાઓ, અને આ બે યોજનાઓ અગાઉથી ચાલુ હતી તે આમ કુલ 39 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. આ ઉપરાંત આ નિયમોમાં ફેરફારમાં જોઈએ તો અગાઉ ડ્રો સિસ્ટમથી સિલેક્ટ કરવામાં આવતા હતા, જેના બદલે હવે જે વહેલા તે પહેલાંના ધોરણે આમાં લાભ મળવા પાત્ર થશે. એટલે કે કોઈ એક તાલુકાનો 100નો લક્ષ્યાંક હોય 100 લાભાર્થીઓનો, તો તેના માટે 110 ફોર્મ ભરાવાય ત્યાં સુધી તેમાં ફોર્મ ભરવાનું ચાલુ રહેશે, અને ત્યારબાદ તે તાલુકાનું નામ છે તે લિસ્ટમાંથી નીકળી જશે, અને આમ આ 110માંથી જે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો જે વહેલા તે પહેલાંના ધોરણે આમાં લાભ મળવા પાત્ર થશે અને 110% સુધી ફોર્મ ભરાશે ત્યાં સુધી તે તાલુકાનું નામ જોવા મળશે. તો આ પ્રમાણે નિયમમાં ફેરફાર થયેલો છે. તો મિત્રો આશા રાખું કે આ ખેડૂતની જે 39 યોજનાઓ છે તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.